सब्सक्राइब करो गुजरात बायोलॉजी नीट प्लस चैनल ने अने क्लिक करो आ बेल बटन पर जेथी आपने मळी शके लेटेस्ट वीडियो सौथी पहला अने आ बिल्कुल फ्री छे। हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट प्लस। तमे छो मनीष मेवाड़ा साथे। तो मित्रों फरीथी आजे आपणे एक नवुं चेप्टर शुरू करवा जई रह्या छे अने मित्रों जे चेप्टर छे धोरण 12 नुं चौथुं चेप्टर एटले के प्राजननिक स्वास्थ्य। थर्ड नंबरनुं चेप्टर आपणे भणी चूक्या छीए प्रजनन अंगो विशे, मनुष्यना प्रजनन अंगो विशे भणी चूक्या छे। अने ए मित्रों चेप्टर आवडे तो ज आ चेप्टर आवडे अने वेरी मोस्ट छे इम्पोर्टंट मित्रों। आना अंदर घणा बधा एवा कॉन्सेप्ट आवे छे जे नीट माटे बहु ज इम्पोर्टंट रहेवाना छे। तो मित्रों आखू चेप्टर आजथी आपणे शुरुआत करीए छीए। दरेके दरेक वीडियो लाइनसर जोवा विनंती छे, बहु इम्पोर्टंट छे मित्रों अने नीटमां 100% बहु फायदाकारक चेप्टर कही शकाय। तो मित्रों आ चेप्टरनी अंदर आपणे प्रजननिक स्वास्थ्य विशे वात करवाना छे डिटेलमां, एटले के प्रजनन संबंधित स्वास्थ्य संबंधित केटलीक टेक्निक्स विशे वात करवाना छे, केटलीक जाणकारी मेळवाना छे मित्रों, केवी रीते स्वास्थ्य केळवी शकाय छे एना विशे वात करवाना छे, केटलीक समस्याओ विशे वात करीशुं मित्रों डिटेलमां। आखू चेप्टर मित्रों प्रजनन स्वास्थ्य संबंधित बधी ज वस्तु विशे भणीशुं डिटेलमां, एक एक टॉपिकनी चर्चा करीशुं मित्रों। तो आखू चेप्टर शुरुआत करीए एना पहेला मित्रों हुं तमने कही दऊं, जो तमे मारी चेनल पर नवा होय तो अत्यारे सब्सक्राइब करी दो, बाजूमां जे बेल बटन छे ने क्लिक करजो जेथी જ્યારે પણ હું વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળતી રહે, તમે નીટ માટે અપડેટ થતા રહો મિત્રો। મારું મટીરિયલ મેળવવું હોય, ટેસ્ટ મેળવવું હોય તો મારી 3 બ્લોગિંગ સાઇટ છે www.gujaratbiologyneet.com, www.indiabiologyneet.com અને www.manishmevada.com। આ 3 સાઇટ ઉપર ક્લિક કરશો રોજે તો રોજે એક નવો આર્ટિકલ અથવા એક ટેસ્ટ તમને જોવા મળશે, જે 100% તમારે ફાયદાકારક થશે નીટની પરીક્ષામાં, બોર્ડની પરીક્ષા માટે। ત્યાં આર્ટિકલ પણ લખું છું અને ટેસ્ટ પણ લખું છું। તો મિત્રો આજે આપણે ચોથું ચેપ્ટર ધોરણ 12નું પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે ડિટેલમાં ભણવાના છે, અને આજે આપણે પહેલું ઇન્ટ્રોડક્શનમાં ભણીશું મિત્રો કેટલીક સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન। તો મિત્રો દરેક ચેપ્ટર આપણે ભણ્યા છે, દરેક જે શરીરની રચનાના અંદર જેટલા પણ તંત્રો છે એ બધા જ આપણે ભણ્યા છે। દાખલા તરીકે સર્ક્યુલેટરી સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે, હોર્મોન સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, આપણે એને ઓપનલી ભણતા હોઈએ છે। પણ મિત્રો કેટલીક વાર ક્યાંક ને ક્યાંક મિત્રો જ્યારે પ્રજનન તંત્રની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓ પણ સંકુચિત થતા હોય છે અને ઘણીવાર ટીચર્સ પણ સંકુચિત થતા હોય છે। તો મિત્રો આ પણ એક બોડીનો પાર્ટ છે મિત્રો, આ પણ એક સિસ્ટમ છે બોડીની, તો એને પણ ઓપનલી સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે। નહીં તો મિત્રો જો એને ઓપનલી પ્રોપરલી સમજીશું નહીં તો એને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી શકે છે, રાઈટ? ઘણા બધા પાસાઓ છે એના, એ બધી જ પાસાઓની અંદર આ પ્રોબ્લેમ્સ આવી શકે છે। તો આ ચેપ્ટરને પણ એ જ રીતે ભણવા વિનંતી મિત્રો, કે જે રીતે બધા જ ચેપ્ટર આપણે ભણીએ છીએ, વી આર અ સાયન્સ સ્ટુડન્ટ એટલે આપણે બધા જ સાયન્સમાં ભણી રહ્યા છે અને માઇન્ડથી મિત્રો આપણે સાયન્ટિફિક રીતે ભણીશું તો પ્રોપર એની સમજણ મળશે અને પ્રોપરલી આપણે એના સાથે મતલબ આગળ ડીલ કરી શકશું, કે એના સાથે કેવી રીતે એનું સોલ્યુશન લાવી શકશું સમસ્યાનું, તો એ પ્રોપર આપણને આન્સર મળશે। તો મિત્રો એક્ઝેક્ટલી પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે શું, ફરીથી કહું છું, પ્રાજનિક સ્વાસ્થ્યની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ। તો પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે કે મિત્રો જે સિસ્ટમ છે, એટલે કે જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, પ્રજનનિક સિસ્ટમ છે, રાઈટ? એ સિસ્ટમ સાથે સાથે મતલબ એના પાસાઓ છે એ પ્રોપર, એની વર્તણૂક પ્રોપર હોય તો એને મિત્રો પ્રાજનિક સ્વાસ્થ્ય કહીશું। દાખલા તરીકે મેં અહીંયા WHO પ્રમાણે ડેફિનેશન લખી છે મિત્રો, એ જ મેં તમને સમજાવી કે પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, એટલે કે જો મિત્રો જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, રાઈટ, પ્રજનનિક સિસ્ટમ છે પ્રોપર હશે, રાઈટ, સિસ્ટમ ઓકે હશે તો એનાથી મિત્રો શું સંપૂર્ણ શારીરિક એટલે કે ફિટનેસ બાબતે, એ ફિટનેસ રિપ્રોડક્ટિવ સિસ્ટમની વાત કરી છે કે એની ફિટનેસ, એનું ભાવનાત્મક, આનાથી જે ભાવનાત્મક અસરો થાય છે એની વાત છે મિત્રો। જો એ પ્રોપર હશે તો એનાથી ભાવનાત્મક મતલબ યોગ્ય અસરો થશે, નહીં તો મિત્રો એ પ્રોપર સ્વાસ્થ્ય જળવાશે નહીં। બીજું વર્તણાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય છે મિત્રો, યાદ રાખજો। ફરીથી કહું છું, આપણે પ્રાજનિક સ્વાસ્થ્યની ડેફિનેશન WHO પ્રમાણે શું છે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ જો પ્રોપર હશે તો આ બધા જ પાસાઓ પણ પ્રોપર જળવાશે, તો આ બંને વચ્ચેની જે કાર્યાત્મક વર્તણૂક છે આપણે એને પ્રાજનિક સ્વાસ્થ્ય કહીશું મિત્રો। બીજી રીતે કહીએ કે શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો
युक्त समाजना तमाम लिंग संबंधित पासाओ वच्चे सामान्य लागणी सभर अने वर्तणूक लक्षी पारस्परिक क्रियाओने प्राजनिक स्वास्थ्य कहेवामां आवे छे। तो मैं तमने कीधुं ए प्रमाणे आपणे चार पासाओने समाविष्ट करवाना छे जेना साथे रिप्रोडक्टिव सिस्टम जोडायेली छे। ए योग्य तंदुरस्त हशे तो आ चार पासाओनी अंदर व्यक्ति तंदुरस्त हशे जेने ज आपणे प्राजनिक स्वास्थ्य कहीशुं। राइट, तो आई होप व्याख्या तमने क्लियर थई चूकी हशे। तो हाल आजना टॉपिक नी अंदर मित्रों प्राजनिक संबंधित समस्याओ जोईशु अने व्यूहात्मक आयोजन पण जोईशु जे एक्चुअली एनसीईआरटी नी बुक नी अंदर पहला बे पेज नी अंदर लखेलू छे। तो आ वीडियो पते एटले मित्रों ए पहला बे पेज वाँचवा विनंती छे। राइट, तो एना पहला आपणे समस्याओ अने एक्चुअली व्यूहात्मक आयोजनो एनी स्ट्रेटेजीस जोईए। एना पहला मित्रों हुं तमने कही दू के आ संबंधित प्रॉब्लम समस्याओने वर्तणूकने समझवा अथवा एना એને સુધારવા અને કેટલાક કાર્યક્રમો અપનાવવામાં આવ્યા, કેટલી કન્ટ્રીઝ દ્વારા એમાં ઇન્ડિયા મોખરે હતું મિત્રો। અને સૌ પ્રથમ યાદ રાખજો 1951 ની અંદર સૌથી પહેલો એક પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો, કુટુંબ નિયોજન પ્રોગ્રામ મિત્રો। કુટુંબ નિયોજન જે અત્યારે મિત્રો પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ તરીકે ઓળખાય છે, કે જેની અંદર આ પ્રજનિક સ્વાસ્થ્ય સંબંધિત મતલબ જે સમસ્યાઓ છે એને સમજવામાં આવે છે અને એના રિલેટેડ કેટલાક કાર્યક્રમો યોજવામાં આવે છે। તો આ એક મિત્રો અત્યારે જે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ જે કાર્યક્રમ તરીકે ઓળખાય છે, ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર તરીકે ઓળખાય છે, જે શોર્ટ ફોર્મમાં RCH લખાય છે મિત્રો। તો આ જ એ કુટુંબ નિયોજન યોજના છે જે 1951માં સૌથી પહેલાં ભારતે આ પ્રોગ્રામ શરૂ કર્યો હતો મિત્રો, અને જે અત્યારે પ્રજનન અને બાળ સંભાળ કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે। રાઈટ, તો આ સૌથી પહેલા કાર્યક્રમ મેં કીધું એ પ્રમાણે કે અવેરનેસ લાવવા માટે આ બધા પ્રોગ્રામ ચલાવવામાં આવે છે મિત્રો, જેમાં સૌથી પહેલા આ કુટુંબ નિયોજનની યોજના શરૂ કરવામાં આવી હતી। એવી જ રીતે મિત્રો આપણે જે હવે મેઇન ભણવાના છે સમસ્યાઓ કે પ્રાજનિક સંબંધિત કેટલીક સમસ્યાઓ છે, કઈ સમસ્યાઓ છે એ ડિટેલમાં જોઈ લઈએ અહીંયા। રાઈટ, તમારા ચોપડીમાં બધું ભેગું લખ્યું છે મિત્રો, અહીંયા સમજો, જે હું બોલું છું પ્રોપરલી સમજો, 100% તમને બધું જ આવડી જશે। તો સમસ્યાઓની વાત કરીએ તો પહેલો જાગૃતિનો અભાવ, એટલે કે મિત્રો અવેરનેસ નથી। કઈ બાબતે અવેરનેસ નથી? તો કેટલીક મેડિસિન અવેલેબલ છે એના બાબતે કોઈને અવેરનેસ નથી, કેટલીક ટેકનિક્સ અવેલેબલ છે પ્રાજનિક સંબંધિત વાત કરું છું મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે બધું જ પ્રજનન સંબંધિત ચર્ચા કરીશું। રાઈટ, તો કેટલીક મેડિકલ ટેકનિક્સ વિશે અવેરનેસ નથી, કેટલાક ટૂલ્સ અવેલેબલ છે માર્કેટની અંદર મેડિકલ લેવલે એના વિશે અવેરનેસ નથી, કેટલીક પદ્ધતિઓ છે પ્રજનન સંબંધિત એના વિશે અવેરનેસ નથી। તો પહેલી સમસ્યા એ છે કે અવેરનેસ એટલે કે મિત્રો જાગૃતિ નથી। રાઈટ, તો પહેલી સમસ્યા આ જાગૃતિ ના હોવાના કારણે મિત્રો વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, એ પણ એક મોટી સમસ્યા છે પ્રજનન સંબંધી મિત્રો, યાદ રાખજો। બીજું અંધવિશ્વાસ અને ગેરમાન્યતાઓ મિત્રો। રાઈટ, તમે જોયું છે પ્રજનન સંબંધી મિત્રો કેટલાક અંધવિશ્વાસ છે, દાખલા તરીકે ઋતુસ્ત્રાવની વાત કરી દઈએ, યા ફિર મતલબ કે છોકરો જન્મશે કે છોકરી જન્મશે એ બાબતે અંધશ્રદ્ધાની વાત કરી દઈએ, તો આ બધા જ મતલબ કે ગર્ભપાતની વાત કરી દઈએ, એ પણ મેં અહીંયા લખેલું છે કે ગેરકાયદેસર ગર્ભપાત, રાઈટ, કેટલીક માન્યતાઓ છે મિત્રો। રાઈટ, તો આ બધી જ સમસ્યાઓ છે મિત્રો, યાદ રાખજો પ્રજનન સંબંધિત સમસ્યાઓ છે। STD વિશે નોલેજ નથી મિત્રો, એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, રાઈટ, એટલે કે જાતીયતાથી મતલબ કે લિંગી સંબંધોથી જે રોગો ફેલાય છે એના વિશે કોઈને નોલેજ નથી મિત્રો। તો આ બધી જ અવેરનેસના જાગૃતિના અભાવના કારણે આ બધી જ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે, ક્લિયર છે? તો આ બધી જ સમસ્યાઓ છે, આ બધી જ સમસ્યાઓનું આયોજન પ્રયોજન કરવું પડશે કે કેવી રીતે આપણે એને અવેરનેસ લઈશું, કેવી રીતે એનું પ્રયોજન કરીશું, સ્ટ્રેટેજીસ શું બનાવીશું આ બધી જ સમસ્યાઓને મતલબ નિવારણ કરવા માટે। રાઈટ, તો આપણે હવે જોઈએ મિત્રો વ્યૂહાત્મક આયોજન, આ બધું જ ઇન્ટ્રોડક્શનમાં આપેલું છે મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેટલીક ટેકનિક્સ ડિટેલમાં જોવાના છે, કેટલાક રોગો ડિટેલમાં જોવાના છે, પણ આજે ઇન્ટ્રોડક્શન ભણી રહ્યા છે કે આ ચેપ્ટરની અંદર આપણે એક્ઝેક્ટલી શું ભણવાનું છે, ક્લિયર? તો બધા વિશે ડિટેલમાં ભણીશું, વસ્તી વિસ્ફોટ વિશે પણ ભણીશું અને કેટલીક ARTS ટેકનિક્સ વિશે ભણીશું, STDs વિશે ભણીશું, ડિટેલમાં જોઈશું, કેટલીક ગર્ભ અવરોધન ટેકનિક્સ વિશે પણ જોઈશું, પણ એના પહેલાં આજે ઇન્ટ્રોડક્શન આજે જોઈ લઈએ, તો વ્યૂહાત્મક આયોજનની વાત કરી લઈએ, તો કેવી રીતે આયોજન કરી શકાય? તો પહેલું તો જાગૃતિ લાવી શકીએ, કઈ બાબતે જાગૃતિ લાવી શકીએ? તો પહેલું STDને જાણી શકીએ, રાઈટ, લોકોમાં અવેરનેસ લાવી શકીએ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, કે ભાઈ કયા રોગો છે આ રીતે ફેલાય છે, દાખલા તરીકે ગોનોરિયા છે, એઇડ્સ છે એટલે કે HIV વાયરસથી જે ફેલાય છે, રાઈટ, તો આવા રોગો વિશે અવેરનેસ ફેલાઈ શકે છે, એવા કાર્યક્રમો કરી શકાય છે। બીજું ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે જણાવી શકાય છે, એનાથી અવેરનેસ, જાગૃતિની વાત કરી છું કે એના રિલેટેડ જાગૃતિ લાવી શકીએ છીએ, એનાથી અવેરનેસ લાવી શકીએ છીએ। ઋતુસ્ત્રાવ સંબંધિત નોલેજ
માહિતી શેર કરી શકીએ છીએ, લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. અને ઓપનલી અત્યારે મિત્રો લોકો જે લોકો શિક્ષિત છે, રાઈટ, હંમેશા પ્રજ્ઞાન સ્વાસ્થ્યની વાત આવે એટલે મિત્રો ઘણા બહુ ઓછા લોકો આના વિશે ચર્ચા કરતા હોય છે, અને જે લોકો પણ શિક્ષિત છે એ પણ બહુ ઓછી ચર્ચાઓ કરતા હોય છે, જેના કારણે મિત્રો આ અત્યારે એક મતલબ કે એવું કહેવાય કે ઓછું સબ્જેક્ટમાં ભણવામાં અવેરનેસ ઓછી છે એના જ કારણે મિત્રો, કે કારણ કે ચર્ચાઓ આની ઓછી થાય છે એટલા માટેની અવેરનેસ પણ ઓછી છે મિત્રો. એઆરટીએસ વિશે આપણે અવેરનેસ લઈ શકીએ છીએ, રાઈટ, એટલે કે એવી ટેકનિક્સ છે મિત્રો કે જેના આર્ટિફિશિયલ ટેકનિક્સ છે જેના દ્વારા પ્રજ્ઞાન સંબંધિત ખામીઓ દૂર કરી શકાય છે, રાઈટ. તો એના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું મિત્રો, રાઈટ. તો આ બધી જ વિશે જાગૃતિ લાવી શકાય છે. સેકન્ડ નંબર મિત્રો વાત કરીએ તો વ્યક્તિઓને શિક્ષિત કરીએ, રાઈટ, કે શિક્ષિત એજ્યુકેટ પીપલ, મતલબ પીપલને આપણે એજ્યુકેટ કરીને એમને સમજાવીને, સપોઝ કે અત્યારે હું તમને જ કહી રહ્યો છું કે તમે બધા ધોરણ 11 અને 12માં ભણી રહ્યા છો, રાઈટ, તો ધોરણ બારની અંદર આ જે એજ્યુકેશન છે કમ્પલસરી હોવું જોઈએ મિત્રો, રાઈટ. એટલે ઘણા બધા કન્ટ્રીઝમાં મિત્રો સેક્સ એજ્યુકેશન કન્ટ્રી મતલબ કમ્પલસરી છે, એટલે કે જાતીય શિક્ષણ આપણે કહી શકીએ એને, કે જાતીય શિક્ષણ કમ્પલસરી હોવું જોઈએ જેથી કરીને નાની ઉંમરે જ પ્રોપરલી ગાઈડલાઈન મળે ને પ્રોપરલી એના વિશે જાણી શકે, જેથી ઘણી બધી આગળ સમસ્યાઓ ના થાય મિત્રો. આ બધા જ પાસાઓ, શારીરિક, ભાવનાત્મક, વર્તણાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય પ્રોપર કેળવાય રહે રિપ્રોડક્ટિવ સિસ્ટમ લેવલે. આના માટે મિત્રો એજ્યુકેટ કેવી રીતે કરી શકીએ, તો સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા કેટલીક વર્કશોપ ચલાય છે. તમે જોયું હશે કે તમારા પ્રાથમિક સ્કૂલની બાજુમાં ક્યાંક કેમ્પ હશે, યા ફિર કોઈ તમારા ગામમાં કોઈ એવો કેમ્પ લાગતો હશે કે જેના દ્વારા એનું શિક્ષણ આપવામાં આવતું હશે. સપોઝ આપણે તો સ્કૂલમાં ભણીએ છીએ મિત્રો, પણ જેને નોલેજ નથી એમના માટે આવા વર્કશોપ કરવા પડે છે, એમને એજ્યુકેટ કરવા પડે છે. તો આ રીતે આપણે કરી શકીએ છીએ મિત્રો. બીજું, મેં તમને કીધું એ પ્રમાણે જાતીય શિક્ષણ. બીજું, દ્રશ્ય શ્રાવ્ય અને છાપકામ. તમે ટીવીમાં જોતા હશો કેટલીક વાર એડવર્ટાઇઝ આવતી હશે મિત્રો આ બાબતે, મતલબ કે જાતીય લિંગ સંબંધિત, મતલબ કે જે જાતિ બાબતે કેટલીક એડવર્ટાઇઝ આપવામાં આવે છે, રેડિયો ઉપર એના એડવર્ટાઇઝ આપવામાં આવે છે. તો આનાથી અવેરનેસ લાવી શકાય છે મિત્રો, આ રીતે એજ્યુકેટ પણ કરી શકાય છે લોકોને, રાઈટ. તો એક આ બાબત છે, સમસ્યાઓનો ઉકેલની વાત છે, આયોજન આ રીતે કરી શકે. ત્રીજું મિત્રો, લગ્નની ઉંમર વધારવી, રાઈટ, કે અત્યારે જે લગ્નની ઉંમર છે એ ફિમેલમાં 18 વર્ષ છે અને મેલની અંદર 21 છે, જેના કારણે મિત્રો પોપ્યુલેશન પણ ઘટશે અને ઇન ફ્યુચર ઘણા બધી સમસ્યાઓનો પણ, મતલબ કે ડેવલપડ સ્ત્રી અને ડેવલપડ પુરુષ હોય તો મિત્રો પ્રોપર મતલબ પ્રજનન સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, રાઈટ. તો એટલા માટે લગ્નની ઉંમર વધારવી એ પણ એક પ્રયોજનનો હિસ્સો છે. બીજું છે મિત્રો, વસ્તી નિયંત્રણ, રાઈટ, એ પણ એક પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત આપણે એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો એ પણ એક પાસું છે અલગથી, રાઈટ. તો આપણે આ બધા જ આયોજન, વ્યૂહાત્મક આયોજન આ રીતે કરી શકશું પ્રજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મિત્રો. તો આઈ હોપ તમને આજે ઇન્ટ્રોડક્શનમાં ટોટલી ખબર પડી ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં બધું જ આપણે ડિટેલમાં સમજવાના છે. તો તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવી છે, અમને તમને ઘણું બધું નોલેજ મળ્યું છે, ચોપડીમાં બધું ભેગું લખેલું છે, પણ આ રીતે આયોજન કરીને જો તમે ભણશો તો પ્રોપરલી 100% તમને નીટમાં ક્યાંય તકલીફ પડશે નહીં અને બોર્ડમાં પણ સરસ મજાનું લખી શકો. તો આઈ હોપ મજા આવી હશે. તો આ વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.